હેલો મિત્રો, સ્વાગત છે તમારું સાદી અને સિમ્પલ રસોઈમાં. આજે આપણે બનાવીશું રીંગણાનો ઓળો. ખૂબ જ ટેસ્ટી બને છે અને નાના મોટા બધાને ભાવે છે. રીંગણા નહીં ખાતા હોય એ પણ ખાશે એ રીતે આપણે બનાવીશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. એક રીંગણું લેવાનું છે. આવી રીતે આપણે કાળા રીંગણાથી લેવાના. આ રીંગણાનો સ્વાદ બહુ જ સરસ આવે છે. આમાં આપણે તેલ લગાવી દેવાનું છે અને જે કટ કરેલો છે ને એ મારી છોકરીએ બગાડી નાખ્યું છે એટલે એવું થઈ ગયું છે. ચારે બાજુ આપણે આને કટ મારી દેવાના છે જેથી કરીને આપણું રીંગણું અંદરથી સારી રીતે બફાઈ જાય. હવે આપણે ચૂલા ઉપર આને શેકી લેવાનું છે. આમાં ભઠ્ઠામાં શેકાય ગમે તેમાં તમે એને શેકી શકો છો, પણ આ રીતે શેકી લેવાનું છે. આપણી પાસે ચૂલો હોય તો ચૂલામાં આપણે ગેસના ચૂલા ઉપર આપણે શેકી લેવાનું છે અને ફેરવતું રહેવાનું છે. આ રીતે આપણું રીંગણું બફાઈ જાય ત્યાં સુધી આપણે એને બફાવા દેવાનું છે. કમસે કમ 7 થી 8 મિનિટ થશે. હવે રીંગણું બફાઈ ગયું છે આપણું. એક પ્લેટમાં કાઢી લઈશું. આને આપણે ઠંડુ થવા દેવું હોય તો થવા દેવાનું, નકર ગરમા ગરમ સાલાની કાઢી લેવાની છે. ગરમા ગરમ સાલ કાઢી જ લેવાની હોય, નકર તો એ ચીપકી જાય છે ઠંડુ થાય ને. એટલે આ રીતે આની છાલ કાઢી જ લેવાની છે. બધી જોઈ શકો છો તેલ લગાવ્યું હતું એટલે એકદમ સરસ રીતે એની પોપડી બધી ઉખડી જાય છે. એ રીતે આપણે શેકી લેવાનું છે અને અંદરથી એટલું મસ્ત શેકાઈ ગયું છે, બફાઈ ગયું છે અને આપણા રીંગણાનો ઓળો બહુ ખૂબ સરસ બને છે. અને આને બાજરાના રોટલા કે રોટલી સાથે ખૂબ જ ખાવાની મજા આવે છે. અને ઘણા લોકોને રીંગણાનો ઓળો ન ભાવતો હોય પણ આ રીતે આપણે બનાવીશું એટલે એ પણ ખાશે, એને પણ ભાવશે. આ રીતે આપણે બધી છાલ કાઢી લેવાની છે. મારા વિડીયો તમે ખૂબ પસંદે કરો છો, લાઈકે કરો છો, પણ સબસ્ક્રાઈબ નથી કરતા. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાઓ છો. પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મને પણ વિડીયો બનાવવાની હિંમત મળે. આ રીતે જોઈ શકો છો આપણું રીંગણું કેટલું સરસ રીતે બફાઈ ગયું છે. અંદરથી પણ બધું મસ્ત રીતે શેકાઈ ગયેલું છે રીંગણું. હવે આને આપણે થોડું મેશ કરી લેવાનું. હવે આપણે ડુંગળી, ટમેટાં અને મરચી અને લસણ કાપી લીધેલા છે. હવે એક કડાઈમાં આપણે 2 પાવડા તેલ નાખવાનું. 2 પાવડા એટલે મતલબ કે 2 ચમચી તેલ નાખવાની છે. હવે 1 ચપટી જેટલી રાઈ નાખવાની છે. મીઠા લીમડાના પાન નાખવાના છે અને મરચું અને લસણ કાપીને મેં નાખ્યા છે. તમે ખાંડીને નાખી શકો છો. હવે એક મોટી ડુંગળી આપણે એમાં ઉમેરી દેવાની છે અને એને સારી રીતે આપણે મિક્સ કરીને કકડવા દેવાની છે. સારી રીતે ડુંગળી આપણી કકડી જાય ને ત્યાં સુધી એને કકડાવવાની છે. પછી આપણે એક મોટું ટમેટું આપણે એમાં ઉમેરી દેવાનું છે. આ રીતે આપણે એને કકડવા દેવાનું છે અને એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. એક આદુનો ટુકડો એમાં ઘસી લેવાનો છે. આદુનો સ્વાદ એક ખૂબ સરસ આવે છે અને મીઠું નાખીએ ને એટલે ડુંગળી ટમેટા એકદમ સારી રીતે ગળી જાય છે, ચડી જાય છે એ રીતે. એટલે આપણે મીઠું ત્યારે જ નાખી દેવાનું છે. હવે આમાં કોઈ ગરમ મસાલાની કે જરૂર કંઈ નથી પડતી. 1/2 ચમચી હળદર, 1/2 ચમચી જીરું, 1/2 ચમચી લાલ મરચું નાખીને મિક્સ કરી દેવાનું છે. મીઠું આપણે પહેલાં જ નાખી દીધેલું છે. આમાં કંઈ ગરમ મસાલા કે કંઈ નાખવાની જરૂર નથી. તો પણ આનો સ્વાદ એકદમ સરસ અને ખૂબ ટેસ્ટી લાગે છે. અને તેલ ઉપર આવી જાય ત્યાં સુધી આપણે એને શેકાવા દેવાનું છે. આ રીતે બધું આપણે શેકી લેવાનું છે. આમાં કોઈ ઝાઝી વાર નથી લાગતી. 15 થી 20 મિનિટમાં આપણો ઓળો તૈયાર થઈ જાય છે. હવે આપણે આમાં શેકેલું જે રીંગણું છે બફાઈ ગયેલું એ આપણે આમાં ઉમેરી દઈશું. બધું મિક્સ કરી દેવાનું છે. ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે. આ રીતે જોઈ શકો છો કેટલું સરસ આપણું શાક તૈયાર થઈ ગયું છે. રાતના ભોજનમાં આને ખાવાની ખૂબ જ મજા આવે છે અને કાઠિયાવાડી લોકો ખૂબ જ બનાવતા હોય છે શિયાળાની સિઝનમાં. હવે આપણે આમાં થોડીક કોથમરી નાખી દેવાની છે. હવે આપણે આને પછી લઈશું. જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણા રીંગણાનો ઓળો કેવો સરસ બન્યો છે. આ રીતે તમે બનાવશો તો બધાને ભાવશે, બધા ખાશે અને રીંગણા જેને નથી ભાવતા એ પણ રીંગણાનો ઓળો જરૂરથી ખાશે અને ટિફિનમાં તમે બનાવી શકો છો, ગમે ત્યારે બનાવી શકો છો.